હાંસલ થયાના સમાચારો સામે આવી રહ્યા છે. વધુ અપડેટ આપી રહ્યા છે અમારા સંવાદદાતા મયુર માકડિયા. સિદ્ધાર્થજી, મયુર, ભારતીય જનતા પાર્ટીને આગળ રાખીને જ કામ કરીશું બધા. એક કેન્ડિડેટ ને તમારી હા એ દુઃખ છે, હા એ છે, પણ એ થોડાક જ મતથી પાછળ હતા એટલે કઈ વાંધો નહીં, એનો અફસોસ છે, પણ અમે હવે આગળ પ્રમાણે જેમ પાર્ટી કહેશે એ પ્રમાણે આગળ વધીશું. બેન, આમ આદમી પાર્ટી સરેરાશ 2000 મત લઈ ગયા, લઈ ગયા છે, કોંગ્રેસના મત તોડ્યા છે કે શું કહી છે? ઓલ ઓવર બધી જ પાર્ટીને એમણે થોડી ઇફેક્ટ કરી છે. કોંગ્રેસના મતને બી થોડી ઇફેક્ટ કરી છે, ભારતીય જનતા પાર્ટીના મતને પણ ઇફેક્ટ કરી છે, પણ એ ઘણા બધા વોટ લઈ ગયા છે. ઓકે, તો અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે એ સાથે વાતચીત કરી છે, મતલબ છે કે પરિણામો જે છે અત્યારે હાલ આવી ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટીના. તો મયુર અમારી સાથે જોડાઈ ગયા છે. મયુર, જ્યાં ક્યાંક જીત અને ક્યાંક હારનો સવાલ છે, ભાજપે બે વોર્ડમાં જીત હાંસલ કરી ચૂકી છે, કેવો માહોલ જોવા મળી રહ્યો છે મતગણતરી કેન્દ્રોની બહાર? જી બિલકુલ, તમને મતગણતરી કેન્દ્ર છે તેની બહારનો માહોલ છે તે બતાવું છું. હાલ જે વોર્ડ નંબર 3 છે તેની મતગણતરી પૂર્ણ થઈ છે અને જે છે ભારતીય જનતા પાર્ટીના 3 ઉમેદવારો જીતેલા છે, જ્યારે કોંગ્રેસના 1 ઉમેદવાર છે તેની જીત થઈ છે. હવે વોર્ડ નંબર 4ની જે ગણતરી છે તે ચાલુ થશે, પરંતુ ચોક્કસ આની અંદર જો વાત કરીએ તો આમ આદમી પાર્ટી જે છે તે વોટ કટાવ પાર્ટી સાબિત થઈ છે. જે આમ આદમી પાર્ટી છે 2600 જેટલા મત એ લઈ ગયેલી છે અને એ જ કારણોસર જે કોંગ્રેસના ઉમેદવારોની જે હાર છે તે આની અંદર જોવા મળી રહેલી છે. ખાસ કરી અને ત્રિપાખીઓ જંગ એ જોવા મળી રહેલો હતો, પરંતુ જે રીતે આ પરિણામો આવેલા છે અને પરિણામોનું વિશ્લેષણ કરીએ તો ચોક્કસ કોંગ્રેસને જે આમ આદમી પાર્ટી છે તેણે નુકસાન કરેલું છે. અને હાલ તમે જે રીતે જોઈ રહેલા છો તો ભાજપના ઉમેદવાર છે ભરતભાઈ, તેમની સાથે વાત કરીએ. ભરતભાઈ, જીત મળેલી છે, પ્રથમ પ્રતિક્રિયા શું? ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા જીત છે, પાટિલ સાહેબની પેજ સમિતિની જીત છે અને ભાજપના વિકાસની જીત છે. પેનલ તૂટી છે, સંજીવભાઈ એ હારનો સામનો કરવો પડેલો, ખાસ કરી અને આમ આદમી પાર્ટી નડી ગઈ શું? આમ આદમી પાર્ટી નહીં નડી, પણ કોંગ્રેસની જે એમના ઉમેદવાર હતા એ બૂથ ઉપર એમને જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનું મતદાન થયું હતું એ વખતે વોટિંગની અંદર સ્લો વોટિંગ કરાવી માથાકૂટ કરી ભાજપના મતદારોને મત નાખતા રોકેલા કોંગ્રેસે, એના કારણે સંજીવભાઈ મહેતા થોડા મતોથી પાછળ રહી ગયા. બિલકુલ, જે ભારતીય જનતા પાર્ટી જે છે તે અહીં જોવા મળેલી છે. જીતની અંદર 3 બેઠકો ભારતીય જનતા પાર્ટીએ મેળવેલી છે. આ તેમના જીતના આ જે ઉમેદવાર હતા તે હતા. સાથે જ જો વાત કરીએ તો જે કોંગ્રેસના આ જીતના જે ઉમેદવાર છે અંકિત બારોટ તે પણ હવે બહાર આવી રહેલા છે. અંકિતભાઈ સાથે પણ આપણે વાત કરીશું અને જે તેમને જે સફળતા આ વોર્ડની અંદર મેળવેલી છે, કારણ કે અંકિત બારોટ આ પહેલાં પણ કાઉન્સિલર રહેલા છે અને તેમણે એક યુવા કાઉન્સિલર તરીકેની જે કામગીરી છે તે કરેલી છે અને તે જ કારણોસર તેમને જે જીત છે તે મેળવેલી છે. ગ્રાઉન્ડ સાથે જોડાયેલા હતા અને એકમાત્ર જે ઉમેદવાર હતા તે અંકિત બારોટે જીતેલા છે. અંકિતભાઈ, પ્રથમ પ્રતિક્રિયા? પ્રજાનો ખૂબ સારો પ્રેમ મળ્યો, 17 સુધી વધારે લીડથી મને પ્રજાએ મને જીતાડ્યો છે, એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખાસ કરી અને જે આ વોર્ડ હતો તેની અંદર કોંગ્રેસનું પ્રભુત્વ હતું, તેની અંદર જે છે 3 ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરો ચૂંટાયા. અગાઉ પણ વિધાનસભા લોકસભામાં પણ અમારા વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીની લીડ વધારે હતી, પરંતુ મેં છેલ્લા પાંચ વર્ષમાં કરેલા કામો લોકો વચ્ચે જે રહ્યો છું હું એ પ્રમાણે મને 1700થી વધારે વોટોથી લોકોએ મને જીતા વિજયી બનાવ્યો છે. 3 ઉમેદવારો હજી હારેલા છે, કારણો કયા હતા? કારણ જોવું પડશે, હજુ બેસીશું, સમીક્ષા કરીશું, કયા બુથમાંથી ક્યાં માઇનસ થયા છે એ જોવું પડશે, બાકી પછી આપને જે પણ હશે હું પ્રતિક્રિયા આપીશ. તો બિલકુલ, અંકિત બારોટ જેવો આ વોર્ડની અંદર બમ્પર લીડથી જીતેલા છે અને તેમને જીત મેળવેલી છે, તેમને જે કરેલા કામો છે તે કારણોસર લોકોએ તેમને ચૂંટેલા છે તે પ્રકારનો દાવો અંકિત બારોટનો છે અને ભારતીય જનતા પાર્ટીના
ત્રણ જે ઉમેદવારો છે તે વોર્ડ નંબર ત્રણની અંદરથી જીત મેળવેલી છે. જી બિલકુલ મયુર.